તો ટ્રાફિકના નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવેમ્બરથી દંડ વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે એક નવેમ્બરથી દસ નવેમ્બર સુધી વીસ હજાર આઠસો ઇ ચરણ બનાવવામાં આવ્યા છે જેમાં એક લાખ એક કરોડ બોતેર લાખ છપ્પન હજાર જેટલી આવક થઈ છે તેમજ સ્થળ પર દંડની વાત કરીએ તો ઓગણીસ હજાર પાંચસો સોળ કેસ કરવામાં આવ્યા છે જેમાં ચાર કરોડ બાવન લાખ બાવન હજાર જેટલી આવક થઈ છે એ અમારી એક કરોડ બોતેર લાખ છપ્પન હજાર જેટલી થાય છે સ્થળ દંડનો ચાલુ વર્ષનો જે અમારો આંકડો છે એ ટોટલ જે છે ઓગણીસ હજાર પાંચસો સોળ કેસ છે જેની રકમ ચાર કરોડ બાવન લાખ બાવન હજાર જેટલી થાય છે અમારો ચાલુ વર્ષનો રોકડ દંડ છે કુલ જે ટ્રાફિક શાખાની કામગીરી છે એ દંડની બાબત કરતાં અમે નાગરિકોને જે છે એ નિયમોનો અમલ કરે તો એનો ફાયદો દંડ રોકડ દંડ અથવા તો ચલનથી મળતી જે કાર્યવાહી છે એમાંથી એ લોકો બચી શકે છે જ્યારે નવા કાયદાનો અમલ અને હેલ્મેટની કાર્યવાહીથી જ્યારે એન્ફોર્સમેન્ટની મેં કામગીરી સંભાળી હતી એ દરમિયાન છેલ્લા એપ્રિલ માસથી ઓક્ટોબર માસ સુધી ફેટલની સંખ્યા ડાઉન રહેલી હતી માહે ઓક્ટોબરમાં જે મુક્તિ મળેલી હતી એના એ સમય દરમિયાન અમારે ફેટલની સંખ્યા જે છે પેરલ માસની સરખામણીમાં ત્રણ ફેટલ વધવા પામેલા છે એટલે નાગરિકોને અમારી વિનંતી છે કે પોતે ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન અને સૂચનાઓનો અમલ કરે તો દંડની કાર્યવાહીથી અને બચી શકશે અને પોતાની જીવને પણ એ સલામતી માટે વધારે બહેતર રહેશે